જય સ્વામિનારાયણ. સત્સંગ એન્જોય ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસ પર રાખડીનું સૌથી વધારે મહત્ત્વ હોય છે. ઠાકોરજીને આપણે અવનવી રાખડીઓ ધરાવીએ છીએ અને હિંડોળામાં પણ રાખડીઓના હિંડોળા શણગારતા હોઈએ છીએ. તો આજે આપણે રાખડી બનાવતા શીખીશું. અહીં મેં બે પ્રકારના પૂઠા લીધા છે, એક કંકોત્રીનું છે અને એક નોટબુકનું છે. તમારી પાસે જે હોય તે તમે લઈ શકો છો. કાપડ ઉપર લગાવવા માટે જે ફેબ્રિક ગ્લુ આવે છે એ લીધું છે, પેન લીધી છે, કટર લીધું છે અને ઊનના દોરા લીધા છે. રાખડી બનાવવા માટે તમારી પાસે જે પણ મટીરિયલ હોય તે તમે અહીં લઈ શકો છો. કોઈ પણ સ્ટોન છે, બોલ ચેન છે, ડાયમંડ ચેન છે અથવા અવનવી જાતના જે કંઈ પણ મોતીના બીડ્સ આવે છે તેનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. અહીં રાખડીનું સર્કલ કટ કરવા માટે આ ટાઈપની એક રાઉન્ડ બોટલ લઈ લીધેલી છે. હવે આપણે કાર્ડ ઉપર આ રીતે બોટલ અથવા તો કોઈ પણ રાઉન્ડ વસ્તુ છે એ રાખી અને ફરતી બાજુ આ રીતે ડ્રો કરી લેશું અને આપણે એને કટ કરી દેશું. તો જોવો, આપણે અહીંયા સર્કલ છે તે કટ કરી અને લઈ લીધું છે અને સાથે આપણે સર્કલ ઉપર એક કાપડ ચોંટાડીશું. તમારે જે કલરનું લગાવવું હોય એ કલરનું તમે અહીંયા લગાવી શકો છો. તો અહીંયા આ રીતે કાપડનો એક નાનો ટુકડો લઈ લીધો છે. હવે એને પણ આપણે સર્કલમાં કટ કરી અને ફરતી બાજુ છે તે નાના કટ આપી દેવાના છે અને પછી આપણે તેને ફેબ્રિક ગ્લુની મદદથી ને આપણે આ રીતે ચોંટાડી દેશું. આટલું થયા પછી આપણે ગ્લુને થોડી વાર સુકાવા દેશું જેથી કરીને કાપડ છે તે બરાબર રીતે ચોંટી જાય. કાપડ ચોંટી ગયા બાદ આપણે હવે આની અંદર ડેકોરેશન કરીશું. તો સેન્ટરમાં મેં અહીં ગ્લુ લગાવી દીધું છે અને એની ઉપર એક ડાયમંડ લગાવ્યો છે. એના ફરતે પણ આપણે ફરીથી ને ગ્લુ લગાવીશું. અહીં તમારે જેવી ડેકોરેશનની પેટર્ન કરવી હોય એવી કરી શકો છો. પછી અહીંયા એક ગોલ્ડન બોલ ચેન મેં લીધી છે, એને આપણે આ રીતે ડાયમંડની ફરતે રાઉન્ડની અંદર લગાવીશું. પછી આપણે આ રીતે કટરથી ને કટ કરી દેશું અને વ્યવસ્થિત રીતે ફિનિશિંગ આપી દેશું. તો આ એકદમ પરફેક્ટ સર્કલની અંદર આપણી બોલ ચેન છે તે લાગી અને રેડી થઈ ગઈ છે. ફરીથી ને આપણે એની ફરતે ગ્લુ લગાવીશું. ત્યારબાદ અહીં મેં સિલ્વર કલરની બોલચેન લીધેલી છે, એને પણ આપણે આ ગોલ્ડન બોલચેન છે એના ફરતે સર્કલની અંદર જ બાજુ બાજુમાં આપણે લગાવી દેશું. ત્યારબાદ આને પણ કટરથી ને કટ કરી દેશું અને વ્યવસ્થિત રીતે રાઉન્ડની અંદર ફિનિશિંગ આપી દેશું. ત્યારબાદ ફરીથી ને આપણે ગ્લુ લગાવવાનું છે તેની બાજુ બાજુમાં જ આ રીતે આપણે ગ્લુ લગાવીશું. અને નેક્સ્ટ હવે મેં રેડ કલરની બોલચેન લીધી છે, તેને પણ આપણે આ રીતે સર્કલની અંદર લગાવી દેશું. તો જુઓ, અહીં આપણા ત્રણ બોલચેનના રાઉન્ડ ડાયમંડના ફરતે કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે એની ફરતે આપણે આ રીતે પાંદડી શેપના ડાયમંડ છે તે લગાવવાના છે. અહીંયા તમે કોઈ પણ શેપના ડાયમંડ છે, મોતીના બીડ્સ છે તે તમે લગાવી શકો છો. તો આ રીતે આપણે ફિનિશિંગ આપતા આપતા લગાવતા જવાનું છે. તો આપણો મસ્ત એક રાખડીનો પેચ બની અને રેડી થઈ જશે. તો આ રીતે આપણો પેચ બની અને રેડી થઈ ગયો છે. આમાં તમે કોઈ પણ જાતનું મટીરિયલ વાપરી અને કોઈ પણ શેપ બનાવી શકો છો. હવે આપણે રાખડીનો આ રીતે ઊનનો દોરો છે તેની અંદર મોતી પરોવી અને લઈ લીધા છે. તો પહેલાં મેં એક બાજુથી ને પહેલાં નાના બે ગોલ્ડન કલરના મોતી લીધા છે, પછી નાના વ્હાઈટ કલરના, પછી મોટા મોતી બે લીધા છે, એના પછી પાછા નાના બે અને પછી પાછા નાના ગોલ્ડન કલર છે. તો આ રીતે મેં નાના મોટા મોતી લીધા છે. તમે અહીંયા કોઈ પણ જાતના મોતી છે તે લઈ શકો છો અથવા તો સિમ્પલ તમારે દોરો લગાવવો હોય તો સિમ્પલ દોરો પણ રાખી શકો છો. અને આ રીતે દોરાના વચ્ચેના ભાગમાં આપણે પેચ લગાવવાનો રહેશે. તો પેચ લગાવતા પહેલાં આપણે જે સર્કલ કટ કર્યું હતું એ જ સાઇઝથી ને આપણે એક બીજું સર્કલ કટ કરીશું અને એમાં જે રીતે આપણે કાપડ ચડાવ્યું હતું, એટલે કે જે રીતે ગ્લુથી ને કાપડ ચોંટાડ્યું હતું, એ રીતે આપણે ફરીથી ને એ સર્કલની અંદર આપણે ગ્લુ લગાવી અને એ સર્કલને રેડી કરી લેશું. પછી આપણે તેને
સુકાવા દેશું, તો એ સુકાય ત્યાં સુધીમાં આપણે આપણો જે પેજ છે એના ઉપર આ રીતે સ્પંજ અથવા તો આપણે જે તૈયાર રેડીમેડ કપડાં લઈએ છીએ એની વચ્ચેથી જે સ્પંજની સીટ નીકળે છે એનો ઉપયોગ કરીને અહીંયા તમે લગાવી શકો છો, જેથી કરીને રાખડીનો પેજ છે એ થોડો ઉપરની સાઈડ રહે અને રાખડીનો જે ઉઠાવ છે એ વ્યવસ્થિત રીતે આવે. તો હવે આપણે અહીંયા આ રીતે ગ્લુ છે તે આખામાં લગાવી દેવાનું છે અને વચ્ચે આ રીતે આપણો દોરો છે તેને મૂકી દેવાનો છે. પછી એના ઉપર આપણે ફરીથી ને ગ્લુ લગાવી દેશું. હવે આપણે બીજું જે સર્કલ કાપડ લગાવીને રેડી કર્યું છે એને પણ આપણે આ રીતે ઊંધી બાજુ છે તે ગ્લુ લગાવવાનું છે. આખા સર્કલની અંદર ગ્લુ લગાવી દેશું અને પછી આપણે તેને દોરાની ઉપર એટલે કે આપણો મેઇન પેજ છે એના ઉપર આ રીતે પ્રેસ કરી અને લગાવી દેવાનું છે અને હળવા હાથે થોડું પ્રેસ કરતા જવાનું છે અને ચીપકાવતા જવાનું છે. પછી આ રીતે થોડી વાર સુકાવા દેશું તો આપણી રાખડી છે તે બની અને રેડી થઈ ગઈ છે. એ પણ કોઈ પણ જાતના ખર્ચ વગર ઘરમાં પડેલા મટીરિયલ્સમાંથી જ આપણે તૈયાર કરી છે. એવી જ રીતે મેં આ નાના સર્કલની અંદર મોતીના બીડ્સ છે તે લગાવી અને નાની રાખડી છે તે બનાવી છે. નેક્સ્ટ આ રીતે મેં કાચ છે વચ્ચે તે લગાવી અને ફરતી આ રીતે બોલચેન અને મોતી લગાવી ને એક રાખડી છે તે રેડી કરેલી છે. આવા કોઈ પણ શેપમાં તમે બનાવી શકો છો અને આ રીતે વચ્ચે મોતી લગાવી અને ફરતી બાજુ નાના નાના મોતી લગાવી અને ઝુંડ બનાવીને આ એક સિમ્પલ રાખડી રેડી કરી છે. તો તમને આ રાખડીઓ કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી ને જણાવજો. અને આપણી આ સત્સંગ એન્જોય ચેનલની અંદર તમે નવા હોય તો આવા નવા જ નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.